સૌને અમારા જય શ્રી કૃષ્ણ જય માતાજી. તો સ્વાગત છે અમારા નાના અમથા બ્લોગમાં. ફરીથી તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે અમને એટલો સપોર્ટ કરો છો, અમને જોવો છો અને વધુ ને વધુ અમારા વિડીયોને શેર કરજો કે જેથી કરીને અમારા થ્રુ કોઈને મદદ થાય અથવા કોઈને સમજણ આવે. એ બસ એ જ અમારો પ્રયાસ છે અને અમે એ જ પ્રયત્ન કરીએ છીએ કે બરોબર ને બા. અમારો લાસ્ટ કાઢવાનો વિડીયો કેવો લાગ્યો એ તમે જણાવજો. એ તો જણાવ્યું બધાય. આજ મેં તમને સંભળાવ્યું બધી કમેન્ટ. બાય તમને આજે એક સવાલ પૂછું. કોઈ પણ માટે આ સવાલ ખૂબ અગત્યનો છે. તો જઈ રહ્યા છીએ અમે સવાલ તરફ. ચલો બા સવાલ તરફ. હા બોલો. આમ સવાલ તરફ કેમ જવાનું? એકાબીજા માટે જો ખોટું બોલતા હોય શું કામ બોલે? જેમ કે હું તમારાથી કઈક છુપાવું, એનું કારણ શું હોય? તમે મારાથી છુપાવો, ખોટું બોલો વિશ્વાસ ઉડે. પછી વહુ ખોટું બોલી હોય તો હાહુ ને વિશ્વાસ ઉડે, હાહુ ખોટું બોલ્યા હોય તો પછી વહુ ને વિશ્વાસ ઉડે. ને સેમ આવું પછી મા દીકરી વચ્ચે પણ હોય, દીકરી કે મા. પણ એમાં હાહુ માથે થાય ને વહુ ને મા દીકરી માથે થાય ને એમાં પાછો ફેર હોય. મા દીકરી વિશે થાય ને તો મા દીકરી જ સમજી લે. પછી હાહુ વિશે થાય ને તે ગામમાં ઢંઢેરો ટીપાવે, વિશ્વા ઉડી જાય એટલે પછી બધાને ખબર પડે. ખબર પડે એટલે પછી એમાં વિરોધ ઉભો થાય. બારના તમને કહી જાય, મને કહી જાય, બારના એમાં લાભ લઈને વયા જાય. હા કે ભાઈ તારા સાસુ ને તું આવું ખોટી બોલી તો શું કામ બોલી? સાચી વાત છે, તું સારું છું ખોટું બોલી. ને પછી એમાં હાહુ નો ઘણો પ્રશ્ન આવે. હાહુ ઘણો વાત વહુ થી છુપાતી રાખતી હોય. પછી વહુ કઈ પૂછે ને તારે મને કઈ પૂછવાની જરૂર નથી, તું હું તારે આવું છું કે તું મારે આવું છું? પછી એમ કે મારી હાળી હાહુ તો ઓઘરી છે એવું આવે. તો પછી એમ કરતા કરતા પછી હું એમ કહું તને કઈ તો પછી તું એમ કહો તમે મને હાસું નથી કહેતા તો હું તમને હાસી હું લખો. એટલે એમાં એવું હોય. એટલે નાની એવી વાતમાં નહીં તો મોટું વૃક્ષ બને. વૃક્ષ બને ને એમાં બહુ ભયંકર. મા દીકરી વચ્ચે હોય તો એટલે મા દીકરી વિશે ની તો વાત જ નહીં કરવાની. મા દીકરી વિશે તો ગમે એવું છું છે, અમુક અમુક દીકરીઓ આમ તેમ ઓલું થઈ જાય તો એની મા સામે કુણે કે કઈ બહાર વાત કરે. એની જગ્યાએ વહુ નું છું હોય તો એ માડી અમારે તો કાળા મોઢા હોય એમાં તો છે ને હાગુ ઢળવળી વાલે કે હું શું પછી ક્યારે બાઈ વેર બેહવા જાઉં. કઈ આવું અમારે બાઈ આમ. ને મા દીકરી વિશે છું હોય ને તો મા તો મનમાં મનમાં સમજી રહી ઈ એના બારા માટે આદમી ને નો વાત કરે કે જો દીકરી સમજી જાય તો બહાર વાત નથી કરવી. ને હાહુ ને વાત ખબર પડી હોય ને તો એને બહાર વાત કર્યા વિના એને હોક ન થાય. તો ઈ વડ ઈ પગલું ક્યારેય કોઈ સાસુ ને ભરાતું નથી. બરોબર. પણ ઈ વાત બરાબર છે. પણ ઈ સમજાય તો હાહુ માન ને વહુ માન મા દીકરી માં કોઈ જે પર ઓલું જ ન આવે. ને જરૂરી નથી કે અમારે સાસુ વચ્ચે પણ ક્યારે ઝઘડો ન થાય, એવું તો શક્ય બને જ નહીં. કેમ કે કોઈ પણ ની સાથે કોઈ પણ ની જોડે આપણે 24 કલાક રહેતા હોઈએ તો ક્યારેક કઈક પણ વાતમાં થોડો કેવો નાનો એવો ઝઘડો પણ થાય ને થાય જ, એવું આપણું માનવું છે. પણ પકડી નહીં. હા પકડી ની મનમાં નહીં રાખવાનું. મનમાં નહીં રાખવાનું. ને તમારું કેવું શું છે? કોઈ પણ બે માણસ વચ્ચે કે કોઈ પણ મા દીકરી વચ્ચે કે મા વહુ વચ્ચે કે પછી શું કહેવાય મા દીકરા વચ્ચે વિશ્વાસ કઈ રીતનો હોવો જોઈએ? વિશ્વાસ એટલે એને કો ગમે એ વ્યક્તિએ કીધું હોય તેમ થાય કે એ ખોટું હોય જ નહીં, એ બને જ નહીં, એ થાબ હોવું જ ન જોવે એમ. એ વિશ્વાસ
પછી બે જણાનો હોય, મા દીકરાનો હોય, મા દીકરીને હોય, ને પછી તો આમાં વાત વાતમાં તમે ખોટું બોલો, પછી માણા હામા માણાને પાછા પાડો, તો પછી એનો મહત્વ કાંઈ નહીં. ઈ ઓલા જનાવર જેવી જિંદગી ગણાય. માયાભાઈ ની વાત મને હાસી લાગી. માયાભાઈ આજ એમ કેતા હતા કે એક સંબંધ ખાલી કર્યો હશે, લગ્ન ચા હોય કે હજી નહીં લગ્ન થઈ, હા, ને ઘુઘુ કે ફોન કરે, વારે વારે ફોન કરે, ને એને કોઈ બેનપણીનો છોકરીને ફોન આવ્યો, તો એ છોકરીએ વાત કરી, એની મમ્મી હારે વાત કરાવી, એના ભાઈ હારે વાત કરાવી, કોઈ અંગતનો સંબંધ છે. હવે એમ એમ ફોન 15 મિનિટ આવ્યો, ને ઓલો ઘુઘુ વારે વારે ડરાય કરે ફોન, તે ફોન લાગે નહીં, તે કે ફોન તો કોકારે શરૂ છે. એમ કરતાં કરતાં 15 મિનિટ પછી પાછો કે ફોન આવ્યો ઘુઘુનો, ફોન આવ્યો ને તો કે 80 મિનિટે જ કીધું, તું કોની યાર વાત કરતી હતી? એટલે ઈ પાછો અણવિશ્વાસ કહેવાય, ઈ અણવિશ્વાસ કહેવાય ને, એમાં લીધો મોટું કૌભાંડ ઊભું થાય. ઈ અણવિશ્વાસ નો કોઈ કરે, પેલા જણાય હાસી વાત હું છે. ફોન હાલતો હોય, ફોન એક જગ્યાએ ન હાલતો હોય, એની બેનપણી હોય, એની મમ્મી હોય, પછી હવે હું જ કહું તું અવારમાં ફોનમાં વાત કરતી હો, તારી મમ્મી નો હોય, એક ભાઈ નો હોય, તારી બેનપણી નો હોય કે રજની નો હોય, ગમે ત્યાં બસ ફોનમાં, ફોનમાં કોને ખબર, હું વાતું તો હોય કોને ખબર કોનો ફોન હોય. હું પછી તું ન હતી કાયમ મારે રજનીને કહું કે ઊભું થાય, નાની બસ ફોનને કાને ફોન રાખી ને કંઈક કામ કરે ને કંઈક ન કરે, એટલે એ વાતું તેનું શરૂ જ હોય. એ પછી તારી માથે અણવિશ્વાસ મળે આમ બધો કરવા, એટલે પછી તને મારી ઉપર વિશ્વાસ ઉડે, પછી તને આમ નફરત મળે આવવા, ગમે એની વાત છે, પછી નાના મોટી એવી માની બધું ઊભું થાય, પછી તારી માથે ઈ એવા પ્રશ્ન પૂછે. આ તો આપણે આપણા માથે લીસ કરી, કોઈ માથે લી નહીં. એટલે કે 15-20 મિનિટ ફોન આલે, કોની યાર તું વાતું કરો બીજું? તો પછી હું એમ કે મારી બેનપણી હતી કે ઓલી હતી ઓલી હતી, તો એ મારે તારે આસ્તી પૂરું. હવે ઘુઘુ તું રોકડી જાય, એ ન કરાય પેલા જણાય. સાચી વાત છે, જીવન જીવો બને ને જ્યાં સુધી ખોટું ન બોલ. હા, તો તમને આમાંથી જે ગમ્યું હોય તે અમને કમેન્ટ કરજો, અને વધુ ને વધુ અમારા વિડીયો ને શેર કરજો, જેથી કરીને કોઈ પણ ના પરિવારમાં પ્રોબ્લેમ હોય તો અમે ત્યાં જઈને તો સોલ્વ નથી કરી શકતા, પણ તમને લોકોને જો ઠીક લાગે તો અમારી જે બોલીએ છીએ તેના પરથી અમે કહીએ છીએ કે નહીં, આ વસ્તુ માંથી જ પ્રોબ્લેમ ઊભો થાય છે, અમને જે લાગે છે ને અમે સાથે જીવીએ છીએ, એટલા માટે કહીએ છીએ. સૌને અમારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી.